ગીતાબેન પટેલ સ્ટોલ નંબર 4. આજની મારે ઇનોવેટિવ એસનનું શીર્ષક છે ક્રિએટિવ બેઝ લર્નિંગ. હવે મારે ધોરણ 10માં પુષ્ટકો અને જનસણમાં પ્રવૃત્તિ દ્વારા બાળકોને આ કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનો છે. એના માટે સૌથી પહેલાં હું ક્ષેત્રફળ અને પૃષ્ઠફળનો ભેદ સ્પષ્ટ કરાવીશ. ક્ષેત્રફળ એટલે સપાટી પર આવેલા જે આકારો છે, એટલે કે સમતલીય પ્રદેશમાં ઘેરાયેલા બંધ ભાગનું ક્ષેત્રફળ મળી શકે, એટલે સપાટી પર આવેલા બધા આકારોનું ક્ષેત્રફળ મળે. જ્યારે ઘન પદાર્થ રાખવામાં આવે સપાટી પર, તેની બધી સપાટીના ક્ષેત્રફળનો સરવાળો એટલે પૃષ્ઠફળ. આ રીતે નમૂના દ્વારા બાળકોને ક્ષેત્રફળ અને પૃષ્ઠફળના ભેદ સ્પષ્ટ કરાવે. ત્યારબાદ ધોરણ 10માં કેટલાક વિશિષ્ટ એક્ઝામ્પલ છે કે જેનું બાળકને આકૃતિ દ્વારા સ્પષ્ટીકરણ કરી શકાતું નથી. જેમ કે એક આ આકૃતિ છે, મારે એક નળાકારમાંથી તેટલી જ ત્રિજ્યા અને ઊંચાઈનો અને વ્યાસનો શંકુ બહાર કાઢી લેવો હોય તો બાકી બચેલા જે ભાગ છે તેનું પૃષ્ઠફળ શોધવું હોય તો તેના માટે આ પ્રકારનો નમૂનો બતાવીને વિદ્યાર્થીને બતાવવાથી બાળકોને સરળતાથી સમજ પડી શકે કે શંકુ કાઢી લેવામાં આવે તો કેટલો ભાગ બાકી બચે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પાયાનું ક્ષેત્રફળ અને અંદર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ત્યાર પછી આગળ બાળકોને બીજું એક ઉદાહરણ છે કે ઘન પદાર્થમાંથી નળાકાર કાઢી લેવામાં આવે તો કેટલો ભાગ બાકી બચે, તે નમૂનો બતાવીને ખૂબ સરળતાથી બાળકોને સ્પષ્ટ કરી શકાય. ત્યાર પછી શંકુનું જે ઘનફળ છે એ સાબિત કરવા માટે આ એક પ્રયોગ બતાવે છે કે એના માટે ત્રણ શંકુ ભરીને કોઈ એક પદાર્થ તેટલી જ ઊંચાઈના અને ત્રિજ્યાના નળાકારમાં નાખવામાં આવે તો જ્યારે એ સરખું ભરાઈ જાય છે, એનો અર્થ એ થાય કે નળાકારનું શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ થાય એમ કહી શકાય. જે આ પ્રયોગ દ્વારા બાળકોને સમજાવી શકાય કે શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળનો ત્રીજો ભાગ છે. ત્યારબાદ બીજા ઉદાહરણો સંયોજિત પદાર્થના કે જેમાં બાળકોએ પોતે બનાવેલા નમૂના છે, તેથી બાળકોને વધુ રસ પડે.